નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 7ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ધોરણ 7ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 3ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 16 રાજ્ય સરકાર, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તેમનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. સૌ પ્રથમ અધ્યય નિષ્પતિ આપેલી છે, તેમના શૈક્ષણિક મુદ્દાઓ પણ અહીં આપેલ છે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો. નંબર 1, રાજ્યનો કારોબાર કોણ ચલાવે છે? જવાબ આવશે ડી, રાજ્ય સરકાર. નંબર 2, કાયદા ઘડવાનું કાર્ય સરકારનું કયું અંગ કરે છે? બી, ધારાસભા. નંબર 3, નીચેનામાંથી ક્યાં રાજ્યને વિધાન પરિષદ નથી? ડી, ગુજરાત. નંબર 4, વિધાન પરિષદના સભ્ય કેટલા વર્ષ માટે ચૂંટાય છે? સી, 6 વર્ષ. નંબર 5, કોની મંજૂરી બાદ જ ખરડો કાયદો બને છે? બી, રાજ્યપાલ. નંબર 6, નીચેનામાંથી શેનો રાજ્યની કારોબારીમાં સમાવેશ થતો નથી? ડી, વિપક્ષના નેતા. નંબર 7, રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? એ, રાજ્યપાલ. નંબર 8, નીચેનામાંથી ક્યાં વિષયનો સમાવેશ રાજ્ય યાદીમાં થતો નથી? ડી, રેલવે. નંબર 9, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? બી, રાષ્ટ્રપતિ. નંબર 10, નીચેનામાંથી કઈ યોજના આરોગ્ય સાથે સંકળાયેલ છે? ડી, આયુષ્યમાન યોજના. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. નંબર 1, મુખ્યમંત્રી અમૃતમ્મા યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે? ખોટું. નંબર 2, દિલ્હી રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે? ખરું. નંબર 3, વિધાનસભાને નીચલું ગૃહ પણ કહે છે? ખરું. નંબર 4, ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે? ખરું. નંબર 5, ગુજરાતમાં વિધાન પરિષદ આવેલ છે? ખોટું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3-8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને PDF આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી મેળવી શકો છો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. નંબર 1, ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા ખાલી જગ્યા છે 182. નંબર 2, રાજ્યને ધારાસભાના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે? વિધાન પરિષદ. નંબર 3, ગુજરાતના વિધાનસભા ભવનનું નામ ખાલી જગ્યા છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. નંબર 4, વિધાનસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય છે? 5. નંબર 5, દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ખાલી જગ્યાની સુવિધા છે? 108. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યોમાં આપો. નંબર 1, સ્થાનિક સરકાર કોને કહે છે? તો કે સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જે વહીવટ થાય છે તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નંબર 2, રાજ્ય સરકારના અંગો જણાવો. તો રાજ્ય સરકારના મુખ્ય 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. નંબર 3, મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો કે રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. નંબર 4, વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે? તો વિધાનસભામાં અધ્યક્ષના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે. નંબર 5, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? તો રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે. નંબર 6, ધારાસભ્યને અંગ્રેજીમાં ક્યાં નામે ઓળખાય છે? ધારાસભ્યને અંગ્રેજીમાં MLA, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીના નામે ઓળખાય છે. નંબર 7, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે.
નંબર 8, સંઘ યાદીના કોઈપણ 3 વિષયોના નામ લખો. સંઘ યાદીમાં વસ્તી ગણતરી, સંરક્ષણ, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર ટપાલ વગેરે વિષયોનો સમાવેશ થાય છે. નંબર 9, રાજ્ય સરકારની કોઈપણ 3 આરોગ્ય વિષયક યોજનાઓના નામ જણાવો. તો મુખ્યમંત્રી અમૃતમ યોજના, શાળા આરોગ્ય કાર્યક્રમો અને જનની સુરક્ષા યોજના. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો. નંબર 1, રાજ્ય સરકારના કાર્યો જણાવો. નંબર 1, તે લોક કલ્યાણ સાથે છે. નંબર 2, રાજ્યના લોકોને પાયાની જરૂરિયાતો, વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય વગેરે કાર્યો કરે છે. નંબર 3, તે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. નંબર 4, પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ વખતે તાત્કાલિક મદદ કરે છે. અને નંબર 5, તે રાજ્યના લોકોને ન્યાયની વ્યવસ્થા પૂરી પાડે છે. નંબર 2, વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો. નંબર 1, તે ભારતનો નાગરિક હોવો જોઈએ. નંબર 2, તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. નંબર 3, તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. નંબર 4, તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. નંબર 3, ભારત દેશના કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ લખો. તો દિલ્હી, અંદમાન અને નિકોબાર, દીવ અને દમણ, ચંદીગઢ, લદાખ, પુડુચેરી, દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપ. નંબર 4, રાજ્ય ન્યાયતંત્રના કાર્યો જણાવો. નંબર 1, તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે. નંબર 2, નાગરિકોની અપીલો તેમજ જાહેર હિતની અરજીઓના ચુકાદા આપે છે. નંબર 3, તે ફોજદારી અને દીવાની દવાઓના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે. નંબર 4, તે રાજ્યના કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે. નંબર 5, તે નજીરી અદાલત તરીકેની ફરજો બજાવે છે. નંબર 5, મુખ્યમંત્રીના કાર્યો જણાવો. નંબર 1, તે મંત્રીમંડળની બેઠક બોલાવે છે. નંબર 2, તે દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે. નંબર 3, તે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. નંબર 4, તે વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે. નંબર 5, તે મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાની વહેંચણી કરે છે. પ્રશ્ન નંબર 6, ટૂંક નોંધ લખો. નંબર 1, જાહેર સ્વાસ્થ્ય સેવાઓ. તો તેમનો જવાબ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 2, વિધાનસભાની રચના. તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. નંબર 1, મોક વિધાનસભાનું આયોજન કરો. અને નંબર 2, ગુજરાતના વર્તમાન મંત્રીમંડળની યાદી તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.